દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ બે હજાર એકવીસ તથા સંભવિત વાવાઝોડાની પૂર્વ તૈયારી અંગે કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને ગૂગલમીટ દ્વારા વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ બે હજાર એકવીસ તથા સંભવિત વાવાઝોડાની પૂર્વ તૈયારી અંગે કલેક્ટર નરેન્દ્ર કુમાર મીનાના અધ્યક્ષ સ્થાને ગૂગલ મીટ દ્વારા વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી કોન્ફરન્સમાં જિલ્લાના તમામ કર્મચારીઓ અધિકારીઓ હાઇડ ક્વાર્ટર્સમાં રહે તે અંગેની સૂચના આપી હતી લાયજન અધિકારીએ મામલતદાર તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહીને જાણવાળા વિસ્તાર અને વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા જણાવ્યું હતું આશ્રય સ્થાનો નક્કી કરી તેમાં પીવાનું પાણી વીજળી સેનિટેશન વગેરેની ચકાસણી કરવા જણાવ્યું હતું તેમજ કોવિડના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને આશ્રય સ્થાનની ક્ષમતા નક્કી કરવા માટે જણાવ્યું હતું દરેક શેલ્ટર હોમ ખાતે રાઉન્ડ ધ ક્લોક શેલ્ટર ઇન્ચાર્જ મેડિકલ સ્ટાફ અને પોલીસ સ્ટાફની નિમણૂક કરવા એનજીઓના સંકલનમાં રહી ફૂડ પેકેટ તૈયાર કરવાનું આયોજન કરાયું હતું હોર્ડિંગ્સ તેમજ રસ્તા પર આવેલ ઝાડની નડતરરૂપ ડારીઓ દૂર કરવા લગત વિભાગને સૂચના આપી હતી વીજ પૂર્વથો સતત જળવાઈ રહે તે માટેનું આયોજન અને મેન્ટેનન્સ માટેના મટીરિયલનો જરૂરી જથ્થો ઉપલબ્ધ રાખવા પીજી વીસીએલને સૂચના આપી હતી માછીમારો દરિયામાં ન જાય અને દરિયામાં ગયેલ માછીમારો તાત્કાલિક પાછા આવી જાય તે અંગે સૂચના આપવા ફિશરિંગ ઓફિસરને જણાવ્યું હતું બચાવ અને રાહત કામગીરી માટેની ટીમો બનાવવા અને શોધવા તેમજ બચાવની કામગીરી માટે આવનાર ટીમના સભ્યોને પીપીઈ કીત ઉપલબ્ધ કરાવવા બાબતે સૂચના આપી હતી વ્યાજબી ભાવની દુકાન ખાતે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ રાખવા જીવન જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો ખરાબ ન થાય તે રીતે સંગ્રહ કરવા જરૂરી દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા જણાવ્યું આ ઉપરાંત દરિયા કિનારાથી પાંચ કિમીની ત્રિજ્યામાં રહેલા ગામોની યાદી તૈયાર કરવા અને દરિયા કિનારા નજીકના વિસ્તારો માટે ચેતવણીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું ભયજનક મકાનો કાચા મકાનો છાપરા અને તેમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળી રહે તે બી વ્યવસ્થા કરવા ચર્ચા કરી હતી અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના રહેલી છે જે અનુસંધાને સાવચેતીના અને સલામતીના પગલાં માટે આજ રોજ મનનીય કલેક્ટરસ્રી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા એસપીસીની ઉપસ્થિતિમાં જિલ્લાના તમામ અગત્યના અધિકારીશ્રીઓની વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરી સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવા માટે વિગતવાર સમજણ આપવામાં આવેલી છે સૂચના આપવામાં આવેલી છે જે અનુસાર જિલ્લાના તમામ અધિકારીશ્રી કર્મચારીઓ હેડક્વાર્ટરમાં અચૂકપણે હાજર રહે વધુમાં દરેક તાલુકા દીઠ લાયજન અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે લાયજના શ્રીઓ પોતે પોતાના તાલુકાની આજે જ મુલાકાત લઈ સ્થાનિક વહીવટી તંત્રની સાથે પરામર્શ કરી અને સલામતીના શ્રેષ્ઠ પગલાં લેવાય તે બી વ્યવસ્થા સુનિશ્ચિત કરશે કોવિડના અનુસંધાને જે આશ્રયસ્થાનો નક્કી કરવામાં આવે તેમાં કોવિડ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે વધુમાં આશ્રયસ્થાનોએ આશ્રયસ્થાનના ઇન્ચાર્જની નિમણૂક કરવી તેમાં એક આરોગ્ય કર્મચારીની પણ નિમણૂક કરવી તથા પોલીસની પણ વ્યવસ્થા દરેક આશ્રય સ્થાને ગોઠવાય એ માટે વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલી છે આશ્રયસ્થાનો ખાતે જરૂરી મેડિકલ ચકાસણી થઈ શકે તથા જરૂરી દવાઓ ઉપલબ્ધ થાય અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ ની પણ વ્યવસ્થા થાય તે અંગેનું આયોજન પણ ગોઠવવામાં આવી રહેલું છે સાથોસાથ જે લોકોને આશ્રયસ્થાનમાં આશ્રય આપવાની જરૂર થાય એ લોકો માટે ફૂડ પેકેટ પીવાના પાણી લાઇટની વગેરે પણ વ્યવસ્થા નું આયોજન કરી દેવામાં આવેલ છે આ બાબતે વાવાઝોડા બાબતે જે કોઈ છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ થશે એની જાણ વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને થાય એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે જયસુખ મોદી્યાંગ ન્યૂઝ જામખંભાળીયા